નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફોરેસ્ટ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં આજે આપણે આ વનરક્ષકના જે વિધાનવાળા પ્રશ્નોની જે પેટર્ન ચાલે છે કે જે તલાટી અને જુનિયર ક્લાક જેવા આપણને પરીક્ષામાં જોવા મળ્યા હતા તો તેવી જ પેટર્ન લઈ અને આજે આપણે વન રક્ષકના વિધાનવાળા પ્રશ્નો લઈ અને આજે આજે તમારી સમક્ષ રજૂ થયા છીએ અહીં આપણે ફોરેસ્ટ ગાર્ડમાં જેટલા ટોપિક આવે છે તે બધા જ ટોપિક આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે તો બીજાની જેમ આપણે ફાલતુ વાત ન કરતા જેને માટે મળીએ છીએ તેની શરૂઆત આપણે હવે કરીએ આપણો પ્રથમ પ્રશ્ન છે કે યોગ્ય જોડ પસંદ કરો એક બાજુ આપણને ક્રાંતિ આપેલી છે અને બીજી બાજુ એના માટે સેના માટેની ક્રાંતિ છે તે આપેલું છે તો પ્રથમ છે કે ગોલ્ડન ફાઈબર તે શણ માટે છે છે બીજું કે તે ઈંડા માટે ત્રીજું છે શ્વેત તે ડેરી માટે માટે એટલે કે દૂધ અને ચોથું છે ગ્રીન ગોલ્ડ એટલે કે વૃક્ષોના વાવેતર માટે તો આમાંથી યોગ્ય જોડ કઈ છે તે આપણે પસંદ કરવાની છે નીચે આપણને ઓપ્શન પણ આપેલા છે કે એક અને બે બે અને ચાર એક બે ત્રણ ચાર આપેલ તમામ કે એક બે અને ત્રણ તો આમાં આપણે વિચારવાનું છે કે આમાં સાચો જવાબ શું છે છે તો તો આ પ્રશ્ન આપણા માટે એકદમ કે ગોલ્ડન ફાઈબર છે એટલે ગોલ્ડન ફાઈબર આપણે તેને ગુજરાતીમાં આપણે ક્ષણ કહીએ છીએ એટલે ગોલ્ડન ફાઈબર એ પણ સાચું છે બીજું છે સિલ્વર તે ઈંડા માટે છે એટલે બીજું પણ સાચું છે પછી છે ત્રીજું શ્વેત એટલે કે શ્વેત ક્રાંતિ તે આપણે દૂધ માટે છે તો ત્રીજું પણ અહીં સાચું જ છે જ્યારે ગ્રીન ગોલ્ડ છે તે ખોટું છે તે વૃક્ષોના વાવેતર માટે નથી એટલે એક બે ને ત્રણ સાચું છે એટલે આપણા પાસે ઓપ્શન ડી જવાબ જવાબ છે તો આપણો ઓપ્શન ડી સાચો છે ત્યારબાદનો આપણે પછીનો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન છે કે સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને તાપમાનમાં શું ફેરફાર જોવા મળે છે આપણે સમુદ્રની સપાટી છે તેમાં ઉપર આપણે જેમ જઈએ તેમ હવાનું દબાણ અને તાપમાનમાં શું ફેરફાર જોવા મળે છે ત્યાં આપણને પૂછે છે આપણી પાસે ઓપ્શન પણ છે કે હવાનું દબાણ અને તાપમાન બંને વધે પછી છે હવાનું દબાણ વધે અને તાપમાન ઘટે ત્યારબાદ સી ઓપ્શન છે હવાનું દબાણ અને તાપમાન બંને ઘટે કે ઓપ્શન ડી હવાનું દબાણ ઘટે અને તાપમાન પણ તાપમાન વધે તો આ ચાર ઓપ્શન છે આપણી પાસે તો આનો સાચો જવાબ શું હશે તો અહીં આપણો જવાબ આવે છે કે આપણને ખબર છે એમ કે સમુદ્રની સપાટીથી આપણે જેમ વાતાવરણમાં ઉપર જતા જઈએ તેમ હવાનું દબાણ છે તે વધતું જાય છે અને તાપમાન છે તે ઘટે છે કારણ કે સમુદ્રની સપાટી ઉપર છે તે હવાનું દબાણ છે ને તે આપણે ભેજ ની લીધે છે ને તે વધતું જાય છે એટલે હવાનું દબાણ વધે છે જ્યારે તાપમાન છે તે ઉપર જતા ઘટતું જાય છે તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે મેંગ્રુવની આમાં જણાવાનું છે મેગ્રુવના જે જંગલો છે તેના વિશે તેની વિશેષતાઓ અમુક છે તે આપણે જણાવવાની છે તો અલગ અલગ વિધાનો આપેલા છે તો પહેલું વિધાન છે કે ઠંડા પાણીમાં મેંગ્રુવ વૃક્ષો વધુ અનુકૂળ હોય છે એટલે કે ઠંડા પાણીમાં મેંગ્રુવ વૃક્ષો જે છે તેને વધારે અનુકૂળતા આવે છે બીજું વિધાન છે આ વૃક્ષો મીઠા પાણીને દૂર કરી અને પોતાની અંદર ખારાશને શોષે છે તો આ બીજું વિધાન છે ત્યારબાદ ત્રીજું વિધાન આપણે જોઈએ કે સફેદ મેંગ્રુવ કચ્છ વનસ્પતિ તરીકે ઓળખાય છે તો આ આપણું ત્રીજું વિધાન થયો તો આમાંથી કયા વિધાનો સાચા છે તો પ્રશ્ન પણ એકદમ ઈજી છે પરંતુ વિધાન સ્વરૂપે છે એક એક આમાંથી આપણને વિધાન નો આવડે ત્રણ આ ત્રણ ઓપ્શન આપેલા વિધાન આપેલા હોય છે બે આપણને આવડતા હોય પણ એક નો આવડતો હોય ને તો પણ આપણો અહીંયા જે ઓપ્શનનો જે જવાબ છે તે આપણો પ્રશ્ન ખોટો પડતો હોય છે તો આમાં ત્રણે ત્રણ આવડતા હોવા જરૂરી પણ છે એટલે વિધાનવાળી સિસ્ટમમાં આપણને એ પણ ઘણું નુકસાન થતું હોય છે તો આમાં આપણે વિચારીએ કે શું જવાબ આપણો હોઈ શકે તો પેલો જોઈએ કે ઠંડા પાણીમાં મેંગ્રોવના વૃક્ષોને વધુ અનુકૂળ આવે છે તો ના કે આમાં વધારે તેને અનુકૂળ આવતું હોય છે આવું કંઈ હોતું નથી ત્યારબાદ બીજું વિધાન છે કે આ વૃક્ષો મીઠા પાણીને દૂર કરી અને પોતાની અંદર ખારાશને શોષે છે તો આ વિધાન પણ ખોટું છે કારણ કે મીઠા પાણીને દૂર તે નથી કરતું અને પોતાની અંદર ખારાશને પણ શોષતું નથી ખારાશને તે શોષે છે પરંતુ મીઠા પાણીને દૂર કરી અને પોતાની અંદર ખારાશને શોષે છે આવું કોઈ વસ્તુ હોતું નથી ત્યારબાદ ત્રીજું છે કે સફેદ મેંગરું કચ્છ વનસ્પતિ તરીકે ઓળખાય છે તો કે નહીં સફેદ મેંગરૂ કાળા મેંગરૂ હોય છે તે કચ્છ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે તેથી આપણા વિધાન છે તે ત્રણેય ખોટા પડે છે તેથી અહીં ઓપ્શન આવે છે સી કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો આ ત્રણેય વિધાનો જે છે છે તે ખોટા ત્યારબાદ આપણે વિધાનો આપેલા છે તેમાંથી સાચો વિધાન શું છે તે પસંદ કરવાનો છે આપણે ભૂગોળનો પ્રશ્ન છે તો પહેલું વિધાન છે કે અરવલ્લીમાંથી નીકળતી બનાસ સરસ્વતી અને રૂપેણ એ ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ છે તો આ પેલું વિધાન થયું ત્યારબાદ બીજું વિધાન છે કે આ નદીઓ નૈઋત્યથી ઈશાન તરફ એકબીજાને સમાંતર વહી કચ્છના નાના રણમાં પાણી ઠાલવે છે તો આ આપણો થયો બીજું વિધાન ત્યારબાદ છે રૂપેણ નદી ટૂંકા પર્વત ડુંગા નહીં ટૂંગા ટુંગા પર્વત સરસ્વતી નદી મહીકાંઠાની ટેકરીઓ અને બનાસ નદી જેસોરની ટેકરીઓમાંથી નીકળે છે

એક અને ત્રણ કે બે અને ત્રણ તો આપણે પ્રથમ વિધાનથી આપણે જોઈએ કે અરવલ્લી માંથી નીકળતી અને રૂપેણ નદી એ ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ છે તો તો આ વિધાન સાચું છે કે આ જે છે તે આપણને ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ છે બનાસ સરસ્વતી અને રૂપેણ ત્યારબાદ બીજું વિધાન છે કે આ નદીઓ નૈઋત્ય થી ઈશાન તરફ એકબીજાને સમાંતર વહી કચ્છના નાના રણમાં પાણી ઠાલવે છે તો આ વિધાન આપણું ખોટું પડે છે કે ભાઈ બનાસ નદી છે તે આપણને કચ્છના નાના રણમાં પાણી તે ઠેલવતી ઠોલવતી નથી પરંતુ આ બનાસ નદી છે તે આપણને બીજી જગ્યાએ આપણને જતી જોવા મળે છે તેનું મુખ છે તે આપણને કચ્છના નાના રણમાં જતું જોવા મળતું નથી તેથી આપણું બીજું વિધાન છે તે ખોટું છે ત્યારબાદ ત્રીજું વિધાન છે કે રૂપેણ નદી ટૂંગા પર્વતમાંથી સરસ્વતી મહીકાંઠાની ટેકરીઓમાંથી અને બનાસ નદી જે છે તે જેસોની ટેકરીઓ માંથી નીકળે છે તો આ ત્રણેય વિધાન પણ છે તે આપણને અહીં ખોટા જોવા મળે છે તેથી આપણો જવાબ સાચો આવે છે તે આવે છે માત્ર જોઈએ કે આપણે જે વૈજ્ઞાનિક નામો આપેલા છે અને બીજી બાજુ આપણને વસ્તુ અથવા આપણને વૃક્ષોના નામ આપેલા છે તો પેલું છે કે મહેંદી મહેંદી છે તેની તેનું સાચું નામ શું છે વૈજ્ઞાનિક ત્યારબાદ છે ચંદન ચંદનનું સાચું નામ શું છે વાંસનું સાચું નામ શું છે અને ઓક ટ્રી છે તેનું સાચું નામ વૈજ્ઞાનિક શું છે 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 તેની આપણે જોડ બનાવવાની તો તો આમાંથી અમુક જે ઓક ટ્રી એવા નામ આવડતા હોય આમાં આપણે એ રીતના પણ સોલ્વ કરી શકીએ કે જે આપણને આવડતા હોય તે આપણે વિધાન ચેક આપણે કરી શકીએ કે આપણને વાંસનું આવડતું હોય છે કે વાંસ છે તે બાંબુ સોયડે કહેવાય છે તેનું વૈજ્ઞાનિક નામ તો આપણે એ મુજબ પણ સેટ કરી શકીએ છીએ તો ત્રીજામાં સી આવતો હોય એવા કહેલા કેટલા છે તો આપણે બી અને ડી જે છે તેમાં આપણને ત્રણમાં સી સાચો જવાબ આપણને જોવા મળે છે ત્યારબાદ સન ચંદન છે ચંદન ચંદનનું જાડું તો તેમાં પણ આપણને આવડતું હોય છે કે સેન્ટ આલમ આલ્બમ તેનું વૈજ્ઞાનિક નામ છે તો બીજામાં આવતું હોય છે બી તો બીજામાં બી આવતું હોય એવું છે વિધાન બી ઓપ્શન બી તો આ રીતના પણ આપણને કદાચ નો આવડતું હોય ને તો આ રીતના આપણે સેટ કરી શકીએ એટલે ઓટોમેટિક આપણા જે બીજા જવાબ છે તે આવી જાય છે કે મેં પહેલું છે મહેંદી મહેંદીનું વૈજ્ઞાનિક નામ શું છે કે લોસોનિયા ઇનમિર્સ ત્યારબાદ ચંદનમાં તો આપણે જોયું કે સેન્ટાલમ આલ્બમ ત્યારબાદ વાંસ છે તો વાંસ ને બાંબુ સોયડે એ તો આપણને આવડતું જ હોય છે અને ત્યારબાદ છે ઓકટ્રી તો ઓકટ્રી ને આપણે શું કહેવાય છે કે ક્યુર કસ તો આપણા ચાર વિધાનો થયા અને આપણો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન બી કે એ બી બધા કેદ નું હોય તો આપણે એ યાદ રાખી શકીએ કે મેં પણ એ રીતના જ યાદ રાખ્યું છે કે ચંદન ચંદન છે તે કોણ લગાવતા હોય છે કે જે સંત લોકો હોય છે તો સંત લોકો છે તે ચંદન લગાવતા હોય છે તો આપણો ચંદન છે તેનું વૈજ્ઞાનિક નામ શું થયું કે સેન્ટલમ

કઈ ઘટના સાથે જોડાયેલી છે કે કારાકોરમ એનામોલી જે ઘટના છે તે શેની સાથે જોડાયેલી છે તે આપણે જણાવવાનું છે કે જૈવ વિવિધતાનું નુકસાન સાથે જોડાયેલ છે ત્યારબાદ છે વાયુ પ્રદૂષણ સાથે આ ઘટના છે ત્યારબાદ છે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન સાથે આવા ઘટના જોડાયેલ છે કે ગ્લેશિયર વધારે પીગળે છે તેની સાથે આ ઘટના છે તે જોડાયેલી છે આ બધા પ્રશ્નો આપણને છે તે ખૂબ જ મહત્વપૂર્ણ આપણી માટે બની રહી છે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ માટે ખૂબ જ કામમાં આવી શકે અને આપણે એવા જ બધા પ્રશ્નો લીધેલા છે અને વિધાન સ્વરૂપે આપણે મોસ્ટ ઓફ લીધેલા છે કે જે આપણને વધારેમાં વધારે કામ આવી શકે વચ્ચે વચ્ચે એક બે એક બે પ્રશ્ન આપણે સહેલા પણ લીધેલા છે કે જેનાથી આપણો ઉત્સાહ છે તે પણ આપણો ન તૂટે તો આનો જે સાચો જવાબ છે તે આવે છે આપણો ઓપ્શન ડી કે ગ્લેશિયરનું પીગળવું કે તાજેતરમાં ગ્લેશિયર વધારે પ્રમાણમાં તાપમાનને લીધે પીગળે છે કે જેના સાથે જે છે તે સંકળાયેલી છે એકદમ પ્રશ્ન છે તો વચ્ચે આપણે એક બે પ્રશ્ન આવા પણ નાખેલા છે કે જેનાથી આપણો આત્મવિશ્વાસ છે તે પણ ન તૂટે તો શ્રેષ્ઠ ભારતીય શાક છે તે આપણને ક્યાં જોવા મળે છે કે સાતપુડાના જંગલમાં ગીરના જંગલમાં કાન્હા વનમાં કે સુંદર વનમાં તો આપણો આમાં સાચો જવાબ આવે છે તો આપણો બધાનું છે કે સાતપુડાના જંગલમાં કે મધ્યપ્રદેશમાં જે છે તે શાકના જંગલો વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ત્યાંનું શાક પણ વધારે જે છે તે ફેમસ છે અને સાતપુડાનું જંગલ પણ ત્યાં આવેલું છે અને સાતપુડા જંગલમાં છે ત્યાં શ્રેષ્ઠ શાક આપણને જોવા મળે છે તેથી ભારત શ્રેષ્ઠ ભારતીય શાક તરીકે સાતપુડાના જંગલમાં આપણને જોવા મળે છે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે આમાં પણ આપણે જોડકા જોડવાના છે કે એક બાજુ આપણને સલો સરોવરો આપેલા છે અને બીજી બાજુ બાજુ તેની જે વિશેષતાઓ છે તે આપણને આપેલી છે કે વુલર સરોવર છે ત્યારબાદ છે ગુરુ ડોંગમાર સરોવર છે ત્યારબાદ છે લોકટક સરોવર અને ચોથું છે ડાલ સરોવર તો આ જે સરોવરો છે તેની વિશેષતાઓ આપણે ચકાસવાની છે તો આમાં વુલર સરોવર છે તે વુલર સરોવર શું છે કે ઉલર સરોવર આપણને ખબર છે એમ કે સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે તો પહેલામાં થયું એ ત્યારબાદ છે ગુરુ ડોંગમાર કે ડુરુ ડુરુ ડોંગમાર જે સરોવર છે તે સૌથી ઊંચાઈ ઉપર આવેલું સરોવર છે કે કઈ કઈ જગ્યાએ આવેલું છે કયા રાજ્યમાં આવેલું છે ગુરુ ડોંગમાર સરોવર તે આપણે કોમેન્ટમાં જણાવીશું આપણે ઉત્તરમાં આવેલું છે એટલું તમને ટૂંકમાં કહી દઉં ત્યારબાદ છે કે લોકટક સરોવર કે લોકટર સરોવર છે તે કઈ જગ્યાએ આવેલું છે અ મતલબ તેની વિશેષતા શું છે લોકટક સરોવર તે છે આપણે તરતા ટાપુનું સરોવર કે વિશ્વમાં એકમાત્ર એકમાત્ર તરતા ટાપુનું સરોવર અથવા એકમાત્ર તરતા ટાપુ ઉપર નેશનલ પાર્ક આવેલો હોય તેવું એકમાત્ર સરોવર કે લોકટક સરોવર તે ક્યાં આવેલું છે તો કે મણિપુરમાં ત્યારબાદ ચોથું છે કે ડાલ સરોવર તો ડાલ સરોવરમાં આપણને શિકારા કે હાઉસબોટ જોવા મળે છે શિકારા એટલે કે આ જે આપણને બીજું જ આપેલું છે કે હાઉસબોટ તે જ તે એટલે કે શિકારા એટલે કે જે તળાવ હોય છે તળાવની અંદર બોટ હોય છે અને બોટ હોય છે તેની અંદર ઘર બનાવીને આપણે ઘણી વખત કોઈ મૂવીમાં ફિલ્મોમાં અથવા કોઈ જગ્યાએ આપણે એવું જોયેલું હોય છે દ્રશ્ય કે તળાવ હોય છે તેની અંદર એક બોટ હોય છે ને બોટની અંદર ઘર બનાવીને આ રીતના રહેતા હોય છે તો આને જ ત્યાં સ્થાનિક લોકો શિકારા નામ આપેલું છે તો આ રીતના આપણો જવાબ આવે છે તે ઓપ્શન સી બને છે કે

અને આ ઘોડાની નાળ જેવો આપણને જે છે તે લક્ષદ્વીપના ટાપુનો ટાપુઓનો આકાર આપણને જોવા મળે છે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે આપણને વિધાન સ્વરૂપે આપેલું છે કે નીચેના વિધાનોની યોગ્ય તપાસ કરો સાચા વિધાન કયા છે તે આપણે જણાવવાનું છે તો પહેલું વિધાન છે કે પૃષ્ટિ મોજા કે પૃષ્ટિ મોજામાં આપેલું છે કે સૌથી વિનાશકારી અને આ મોજા દ્વારા પૃથ્વીની આંતરિક રચના જાણી શકાય છે ત્યારબાદ બીજું છે કે લંબાત્મક મોજા તો આમાં પદાર્થની ઘનતા બદલાતા આ મોજામાં વક્રી ભાવના થાય છે ત્યારબાદ ત્રીજું છે કે દ્વિતીયક મોજા કે માત્ર પ્રવાહી માધ્યમમાંથી જ આ મોજા પસાર થઈ શકે છે તો આમાં ત્રણ વિધાનો આપેલા છે નીચે આપણને સાથે ઓપ્શન પણ આપેલા છે માત્ર એક માત્ર બે બે અને ત્રણ કે આપેલ પૈકી એક પણ નહીં આમાંથી કયું સાચું છે તે આપણે જણાવવાનું છે તો પ્રથમ છે પૃષ્ઠી મોજા કે સૌથી વિનાશકારી અને આ મોજા દ્વારા બદલાતા આ મોજામાં વકરી ભવનાક થાય છે તો કે હા લંબાત્મક મોજામાં આપણને આ રીતના જોવા મળે છે ત્યારબાદ છે દ્વિતીયક મોજા તો આમાં આમાં આપણને આપેલું છે કે માત્ર પ્રવાહી માધ્યમ પસાર થાય છે તો નહીં તો પ્રવાહી ઘન માધ્યમ પણ આ પસાર થઈ શકે છે તો અહીં આપણો જે ઓપ્શન છે તે ઓપ્શન આવે છે જવાબ ઓપ્શન બી કે માત્ર બે છે તે આપણો જવાબ સાચો છે આમાં આપણને ખબર છે એમ કે ચોપડીમાં દર્શાવવામાં પીએસએલ નામના જે મોજા જે આવે છે તેના વિશે અહીં આપણે બધી વાત કરેલી છે સાથે આપણે આવા જે પ્રશ્નો છે તે જીસીઆરટીમાંથી પણ આપણે અમુક પ્રશ્નો લીધેલા છે તેથી આપણે ખાસ આપણે બધા જોશું અંત સુધી જોશું ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાન બાબતે યોગ્ય વિધાન પસંદ કરો કે રાષ્ટ્રીય ઉદ્યાન છે તેની બાબતે આપણે જોવાનું છે તો પ્રથમ આપણે વિધાન છે કે રાષ્ટ્રીય ઉદ્યાનની સીમા નિશ્ચિત અને નિર્ધારિત હોય છે ત્યારબાદ બીજું છે કે રાજ્ય પર્યાવરણ બોર્ડ દ્વારા રાષ્ટ્રીય ઉદ્યાનની સીમાઓમાં ફેરફાર કરાવવાની એકમાત્ર સત્તા છે ત્યારબાદ છે કે પાલતુ પશુ ચરાવવા પર સખત પ્રતિબંધ હોય છે તો આ જે ત્રણ વિધાનો આપણને આપેલા છે તો આ ત્રણેય વિધાનો વિશે આપણે જોવાનું છે કે કયા કયા સાચા છે ઓપ્શન આપેલા છે અને અને માત્ર એક કે કે આપેલા આપેલા તમામ તમામ તો તો અહીં આપણે આપણે બહુ ઓછું લીધેલું છે કારણ ઘણી વખત આમાં પરીક્ષામાં માર્ક ખાતા હોઈએ છીએ આપેલા તમામ કઈ ન આવડે એટલે આપણે આપેલા તમામ કરીને આવી જઈએ છીએ તો ઘણી વખત આવું આપણે થાય છે તો આવું ન થાય તે માટે આપણે આવા પ્રશ્નો પણ આપણે લીધેલા છે તો આમાં સાચો જવાબ શું આવી શકે આપણે જોઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાનની સીમા નિશ્ચિત અને નિર્ધારિત હોય છે તો આ અભયારણ છે તેમાં આપણને નિશ્ચિત જોવા મળતી નથી ત્યારબાદ જોઈએ કે રાજ્ય પર્યાવરણ બોર્ડ દ્વારા રાષ્ટ્રીય ઉદ્યાનની સીમામાં ફેરફાર કરવાની એકમાત્ર સત્તા છે તો આ વિધાન આપણને ખોટું જોવા મળે છે કારણ કે આ જે છે તે કેન્દ્ર પાસે સત્તા હોય છે ત્યારે ત્રીજો ઓપ્શન એટલે બીજો ઓપ્શન આપણો ખોટો છે વિધાન ત્રીજો વિધાન જોઈએ કે પાલતુ પશુ ચરાવવા પર સખત પ્રતિબંધ હોય છે તો આ તો સાચું જ છે એટલે આ તો આપણા માટે એકદમ ઈઝી પ્રશ્ન હતો તો આમાં આપણો જે જવાબ છે તે સાચો આવે છે ઓપ્શન એ કે એક અને ત્રણ જે છે તે સાચા છે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો એવો જ મહત્વનો જીસીઆરટી નો પ્રશ્ન છે કે નકશામાં દર્શાવવા માટેની સાચી જોડ પસંદ કરો કે આપણને જળ સ્વરૂપ આપણને અમુક વસ્તુ આપેલી હોય છે એની તેની સામે તત્વો આપેલા હોય છે તેની સામે આપણને રંગ આપેલા હોય છે કે શેની માટે તે વપરાય છે તો પ્રથમ છે કે જળ સ્વરૂપો તો જળ સ્વરૂપો શેની માટે કયો રંગ વપરાય છે ત્યારબાદ છે કે રેલ માર્ગ રેલ માર્ગ કયો કલર બતાવે છે ખેતી માટે કયો રંગ વપરાય છે માનવ વસાહ માટે કયો રંગ વપરાય છે તો આમાંથી આપણે જે છે તે સાચો જવાબ આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તો ઓપ્શન આપેલા છે એક અને બે એક અને ત્રણ એક બે અને ત્રણ કે આપેલા તમામ આપણે જીસીઆરટી જશે અને આ પ્રશ્ન છે મૂકી અને સૌ પ્રથમ આપણે જીસીઆરટી ચાલુ કરીશું અને આપણે તૈયારી માટે પ્રથમ અને અંતિમ સ્ત્રોત પ્રથમ અને અંતિમ સત્ય આપણે ગણીએ તો આપણા માટે એશ છે તેથી આપણે તેની ઉપર વધારે ભાર રાખીશું તો અહીં આપણે જોઈએ કે જળ સ્વરૂપો તેમાં આપણને ખબર છે વાદળી જ બતાવે છે રંગ તે સાચું છે ત્યારબાદ રેલમાર્ક માટે કાળો એ પણ સાચું છે ખેતી માટે પીળો તો આપણે ખેતી માટે ખાસ યાદ રાખીશું કારણ કે ખેતી માટે આપણે પ્રથમ વખત જોઈએ તો આપણને ખોટું લાગે છે કારણ કે ખેતી માટે લીલો આપણને દેખાય છે પરંતુ લીલો નથી ખેતી માટે આપણે પીળો વપરાય છે તો ત્રીજું પણ સાચું છે અને ચોથું છે માનવ વસાહત તેની માટે લાલ તો આ પણ આપણને અહીં સાચો જોવા મળે છે તેથી આપણો જવાબ આવે છે ઓપ્શન ડી કે આપેલા તમામ ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ મિત્રો બંને રહેજો આપણને નવું નવું ઘણું બધું આ મને આપણને આમાં જાણવા મળશે અને સો ટકા આપણને જે પરીક્ષાલક્ષી હશે અને જે પીછાવ પૂછાવા યોગ્ય હશે અને તમને જે જાણવા યોગ્ય હશે તે જ આપણે બધા પ્રશ્નો લીધેલા છે તેથી આપણે ખાસ રહેજો અને સાથે તમારા મિત્રોને પણ વચ્ચે વચ્ચે શેર કરતા રહેજો વિડીયો પૂરો થાય પછી ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે વનસ્પતિ સંગ્રહાલય બાબતે કેટલાક સત્ય વિધાનો તપાસો એટલે આમાંથી કયા કયા વિધાનો જે સાચા છે તે આપણે જણાવવાનું છે કે સેન્ટ્રલ સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ તે કોલકાતા ખાતે આવેલ છે ત્યારબાદ બીજું છે કે હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિચર્સ તે દેહરાદૂન ખાતે આવેલ છે ત્યારબાદ ત્રીજું છે કે હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની તે વડોદરા ખાતે આવેલું છે તો આ પ્રશ્નમાં આપણને એક બે આવડતા હશે પરંતુ એક નહીં આવડતો હોય એવું પણ થતું હશે છતાં પણ આપણે ટ્રાય કરીએ કારણ કે કોશિશ કરીને વાલો કી કભી હાર નહીં હોતી અને એક વખત જો આપણું ખોટું પડશે તો એ આપણા માટે

તે દેહરાદૂન ખાતે આવેલ છે તો હા દેહરાદૂન ખાતે જ આવેલ છે બીજું પણ સાચું છે અને હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની વડોદરા ખાતે આવેલ છે તો આ પણ સાચું અહીં બને છે આપણું કે વડોદરા ખાતે જ આવેલું છે તો આપણો જવાબ અહીં બને છે ઓપ્શન સી કે એક બે અને ત્રણ ત્રણે ત્રણ સાચા છે અને અમુક એવો પ્રશ્નો આપણને આપણે માટે નવા લાગતા હોય આપણે તો તે પણ આપણે સ્ક્રીનશોટ લેતા રહીશું કે જેનાથી આપણને ક્યારેક ભૂલાઈ ભૂલાઈ જતું હોય તો આપણે એક વખત રિવિઝન કરવા કામ લાગે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે નીચેના યોગ્ય વિધાન તપાસ કરો તો પહેલું વિધાન છે કે એમેઝોનના જંગલો પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાય છે ત્યારબાદ બીજું છે એમેઝોન નદી દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં સ્થિત છે ત્યારબાદ ત્રીજું છે કે બ્રાઝિલના કુલ વિસ્તારના લગભગ ચાલીસ ટકા વિસ્તારનો સમાવેશ આ જંગલોમાં થાય છે તો આપણને ત્રણ વિધાનો આપી દીધેલા છે સાથે આપણને તો વિચારીશું જોઈએ એમેઝોન ના જંગલો પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાય છે હા આ તો સાચું છે ત્યારબાદ જોઈએ કે એમેઝોન નદી દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં સ્થિત છે તો હા આ પણ સાચું આપણને જોવા મળે છે ત્યારબાદ જોઈએ કે બ્રાઝિલના કુલ વિસ્તારના લગભગ ચાલીસ ટકા વિસ્તારનો સમાવેશ આ જંગલોમાં થાય છે તો તો હા કે મુખ્યત્વે અહીં 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 આ જે છે 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 જંગલો તે જોવા મળે આપણો સાચો જવાબ બને ઓપ્શન બી કે એક બે અને ત્રણ તે બધા સાચા છે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ખાસ આપણે યાદ રાખીશું આપણા માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને તાજેતરનો પણ છે તો આપણા માટે જે કરંટ અફેર્સ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે અને કારણ મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે જે ફોરેસ્ટને લગતું જે વસ્તુ જે છે પર્યાવરણને લગતું તે આખું ગામ વાંચીને એવું છે અને આખું ગામ તે કરીને એવું છે પરંતુ ખાસ આપણા માટે છે તે કરંટ અફેર્સ છે કારણ કે કરંટ અફેર્સ છે તે ખૂબ જ અત્યંત ઉપયોગી બન્યું રહેશે અને કરંટ અફેર્સ છે તે જ મારા દ્રષ્ટિએ તે વધારે પૂછશે એટલે કરંટ અફેર્સ છે તે પણ આપણે ખાસ આપણે વાંચીશું ગમે ત્યાંથી આપણને સ્ત્રોત મળે તે આપણે ત્યાંથી લડી લેશું અને લખી લેશું અને વાંચીને મોઢે પણ કરી લેશું ત્યારબાદનો આ પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં કલ્યાણી શબ્દ આપણને જોવા મળે છે તેનો અર્થ શું થાય છે અથવા કલ્યાણી ફોરેસ્ટ શબ્દો જે છે તે શેની માટે વપરાય છે કે ગીરમાં રહેતી સિંહણનું નામ છે ત્યારબાદ જોઈએ કે પશ્ચિમ ઘાટ ગ્રીન કોરિડોર છે ત્યારબાદ જોઈએ કે પ્રથમ ગીલ આમાં આપણે જોઈએ કે આપણે આગળ એક વખત કરન્ટ અફેર્સનો વિડીયો મૂકો તો તેની અંદર આપણે આ જે ટોપિક છે તે આપણે સંપૂર્ણ કવર કરી લીધો તો આમાં આપડે જવાબ આવે છે ઓપ્શન સી કે પ્રથમ ગ્રીન સ્ટીલ બ્રાન્ડ છે કલ્યાણી ફોરેસ્ટ તેનું નામ આપેલું છે તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું અને આપણે સાથે કરંટ અફેર્સના પણ વિડીયો મૂકીએ છીએ અને સૌથી બેસ્ટ આપણે વિડીયો મૂકીએ છીએ ખાલી જોઈને જોઈ લેજો સૌથી બેસ્ટ આપણે બધું આપવાની પ્રયત્ન કરીએ છીએ ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા પર્યાવરણ વિષયના મહત્વના વર્ષ આપણે જણાવવાના છે તો પહેલું છે કે ઊંટનું આંતરરાષ્ટ્રીય વર્ષ તે બે હાજર ચોવીસ ચોવીસને જાહેર કરાયું છે ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય જાડાધાન્યનું વર્ષ તે બે હજાર ત્રેવીસ ને જાહેર કરાયું છે ત્યારબાદ જોઈએ કે આંતરરાષ્ટ્રીય રણ વર્ષ તે બે હાજર પાંચને જાહેર કરાયું છે અને ચોથું છે કે આંતરરાષ્ટ્રીય વન વર્ષ તે બે હજાર એકવીસને જાહેર કરાયું છે તો આ ચારેયમાંથી સાચું શું છે તે આપણે જણાવવાનું છે કે પેલું અને બીજું સાચું છે બીજું ત્રીજું ચોથું સાચું છે પેલું બીજું ત્રીજું સાચું છે કે આ પેલા તમામ સાચા છે તો આમાંથી સાચું શું છે તે આપણે જણાવવાનું છે તો આપણે લાઈનમાં જોતા જઈએ કે ઊંટનું આંતરરાષ્ટ્રીય વર્ષ કે બે હજાર ચોવીસ તરીકે જાહેર કરેલું છે એટલે કે આવનારું વર્ષ છે તો તે વિધાન આપણું સાચું જ છે ત્યારબાદ જોઈએ કે આંતરરાષ્ટ્રીય ઝાડા ધાન્ય વર્ષ તરીકે બે હજાર ત્રેવીસ ને જાહેર કરાયું તો આ તો આપણને આવડતું જોઈ છે કારણ કે હાલ નીકળું એ જ હાલે છે ઝાડા ધાન્યનું વર્ષ ઝાડા ધાન્યનું વર્ષ એટલે બે હજાર ત્રેવીસ તે પણ સાચું છે તો આમાંથી એક પ્રશ્ન તમને બિલકુલ ઈઝી આપણે ચેનલમાં ઘણી વખત આપણે જણાવેલું છે સાથે ટેલિગ્રામ માં પણ ઘણી વખત આ પ્રશ્ન પૂછેલો છે તો નો આવડતો હોય તો તે પણ આપણે ગોતી લઈશું કે રાષ્ટ્રીય જાડા ધાન્ય વર્ષ તરીકે આપણે કયું વર્ષ ઉજવ્યું હતું આંતરરાષ્ટ્રીય નહીં રાષ્ટ્રીય એટલે કે નેશનલ મિલેટિયર આપણે ક્યારે ઉજવ્યું હતું એટલે કયા વર્ષમાં તે આપણે ખાસ જણાવવાનું છે તે કોમેન્ટમાં જણાવીશું ત્યારબાદ આંતરરાષ્ટ્રીય રણ વર્ષ બે હાજર પાંચ નહીં બે હજાર પાંચ નથી આવતું ત્યારબાદ જોઈએ કે રાષ્ટ્રીય વન વર્ષ બે હજાર એકવીસ માં નહીં બે હાજર એકવીસ નથી આવતું આપણે આવે છે બે હજાર ને અગિયાર તો આ પણ આપણે જોઈએ તો આમાંથી પેલું અને બીજું આપણું સાચું પડે છે એટલે કે ઓપ્શન એ ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નીચેનામાંથી કયું પર્યાવરણ લગતું પુસ્તક લખવામાં આવ્યું છે એટલે કે આપણે જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત તેણે પર્યાવરણને લગતું કયું પુસ્તક લખ્યું હતું ગુજરાત અને ભીતરમાં પ્રાકૃતિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિ છે તો પ્રાકૃતિક કૃષિ વિશે આચાર્ય દેવરોજ જે છે તે આવી રીતનું તેણે પુસ્તક લખેલું છે ત્યારબાદ જોઈએ કે રામસર સાઈટ વિશે આપણને પ્રશ્ન આપેલો છે તો તેમાં પહેલું આપણું વિધાન છે કે પંચોતેર વેટલેન્ડને રામસર સાઇટ તરીકે જાહેર કરાય છે તેની અંદર ગુજરાતની થોળ અને ખીજડિયા બર્ડ પણ સમાવેશ થાય છે આ પહેલું વિધાન છે ત્યારબાદ બીજું વિધાન છે કે ઓગણીસો એકોતેર માં આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ પર રામસર સંમેલન પર હસ્તાક્ષર કરવા માટે સમગ્ર વિશ્વમાં દર બીજી ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે અને ત્રીજું વિધાન છે કે બે હજાર ત્રેવીસ ની આપણે થીમ જે છે તે વેટલેન્ડ રિસ્ટોરેશન છે તો આ ત્રણ આપણા વિધાનો થયા તો આમાંથી કયા વિધાનો સાચા છે તે આપણે જણાવવાના છે પેલું અને બીજું પેલું અને ત્રીજું આપેલા તમામ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં આમાંથી કયા સાચા છે તે આપણે જણાવવાનું છે આપણે હાથે જે જવાબ પહેલા આપણે આપવાનો પ્રયત્ન કરીશું સાથે પહેલા આપણે વિચારીશું કે આપણને શું લાગે છે ત્યારબાદ આપણે જવાબ ચેક કરીશું અથવા તો જોઈશું જેનાથી આપણને વધારે યાદ રહી શકે તો જોઈએ તો કે પેલું છે કે પંચોતેર વેટલેન્ડ ને જાહેર કરાય તો આ સાચું છે અને ગુજરાતની ચાર આવડિયા ચાર જે છે તેનો સમાવેશ કરાયો છે તો આ પણ આપણું વિધાન પેલું જે છે તે સાચું છે ત્યારબાદ જોઈએ કે ઓગણીસો એકોતેર માં રામસર સંમેલન ઉપર હસ્તાક્ષર થયું હતું અને બીજી ફેબ્રુઆરીએ વેસ્ટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે તો બીજું વિધાન પણ આપણું સાચું છે અને ત્રીજું વિધાન આપણે જોઈએ કે તેની થીમ આ વખતની કઈ હતી કે વેટલેન્ડ રિસ્ટોરેશન મહિનાની કેટલી બધી થીમું છે જેટલી પર્યાવરણને લગતી તે બધી થીમું તારીખ અને બધું આ કોણે શરૂઆત કરી હતી આ કેટલા કેટલામું હતું તે પણ આપણે બધું લઈ લીધેલું છે તો આપણે ખાસ જોઈ લેશું જોઈએ કે નીચેનામાંથી કયા વિધાનો પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સંસ્થા સાથે જોડાયેલા છે જોડાયેલા છે અથવા તો કયા સાચા છે એટલે કે CSE તરીકે આપણે જે સંસ્થા ને ઓળખીએ છીએ તેની વિશે આપણે જણાવવાનું છે કે પર્યાવરણ શિક્ષા કેન્દ્ર નું વડુ મથક અમદાવાદ આવેલ છે ત્યારબાદ બીજું જોઈએ કે આ સંસ્થા ની સ્થાપના ઓગણીસો ચોર્યાસી માં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ ત્રીજું જોઈએ કે વર્ષ બે હજાર પાંચ થી બે હજાર પંદર સુધી ટકાઉ વિકાસના શિક્ષણ માટે ભારતમાં નોડેલ એન્જ એજન્સી હતી તો આ જે છે તે આપણા ઓપ્શન થયા વિધાનો થયા ત્યારબાદ ઓપ્શન પણ આપેલા છે તો આમાંથી સાચો જવાબ શું હોઈ શકે તે આપણે જોઈશું વિચારીશું તો આપણે જોઈએ તો આમાં આપણો સાચો જવાબ જે આવે છે તે આવે છે ઓપ્શન બી કે એક અને ચાર જે છે તે સાચા છે કે સીએસઈ નું જે છે વડુ મથક તે આપણે અમદાવાદમાં આવેલું છે સીએસઈ પર્યાવરણ શિક્ષા કેન્દ્ર અને આ જે છે તે 2005 થી 2015 સુધી ટકા વિકાસના શિક્ષણ માટે ભારતમાં નોડલ એજન્સી છે તો આમાં આપણો જવાબ આવે છે ઓપ્શન બી 1 અને 4 ત્યારબાદનો આપણે પ્રશ્ન તો આવો જ એક પર્યાવરણ સાથે ભૂગોળ સાથે આપણે ઇતિહાસને આપણે કનેક્ટ કર્યું છે કે પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના કયા રાજાએ જમીન માપણી માટે આરંભ કરેલો હતો તો આપણે દક્ષિણના બધા રાજાઓ આપેલા છે પુલિકેશ પ્રથમ રાજરા કૃષ્ણ કુમાર પ્રથમ કે દેવરાય પ્રથમ આમાંથી કયા રાજાએ જમીન માપણી માટે સૌથી પ્રથમ વખત તેને પ્રારંભ કર્યો હતો તો આમાં આપણો જવાબ સાચો આવે છે કે ઓપ્શન બી રાજ પ્રથમ દ્વારા જે છે તે જમીન માપણીનો સૌ પ્રથમ આરંભ કરાયો હતો પ્રશ્ન જોઈએ તો એકદમ ઈઝી પ્રશ્ન છે કે જીરો રેખાંશ વૃત માટે રેખાંશને આપણે શું કહેવામાં આવે છે જીરો રેખાંશ વૃતને શું કહેવામાં આવે છે તો ગ્રીનિશ રેખા વિષુવૃત રેખા કર્કૃત કે મકરવૃત તો આ ચાર આપણા ઓપ્શન થયા તો એકદમ ઈઝી છે કે જીરો રેખાંશ વૃત આવે તો આપણો ઓપ્શન એ ગ્રીનચ રેખા અને 0 રેખાંશરૂત ને બદલે અક્ષાંશરૂત આવે તો આપણો ઓપ્શન બી જવાબ હોઈ શકે કે વિષુવૃત્ત રેખા એટલે આમાં આપણો સાચો જવાબ રેખાંશરૂત છે એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે ત્યારબાદનો આપણે પ્રશ્ન કે પ્રોટોપ્લાઝમમાંથી શરૂ થતા ચડતા ક્રમમાં ઇકોસિસ્ટમના સંગઠનના નીચેના સ્તરને ગોઠવો આ આપણે આગળ જે વનરક્ષક યુવા સિરીઝ આપણી ચાલે છે તેમાં પર્યાવરણ અને ઇકોલોજીનો જે સબ્જેક્ટ હતો તેની અંદર આપણે આ મસ્ત રીતે સમજાવેલું છે બધું લાઈનમાં સમજાવેલું છે તો તે વિડીયો જેને જોયો છે તેને આવડી જશે કે પ્રથમ છે જીવો પેશીઓ વનસ્પતિ વસ્તી ઇકોસિસ્ટમ કોષો સમુદાયો અને બાયોમ્સ તો આ જે સાતે વસ્તુ આવેલું છે તેને આપણે ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનું છે કે સૌ પ્રથમ કયું આવે છેલ્લે કયું આવે તો આ રીતના આપણે જે છે તે ગોઠવવાનું છે તો આપણે જોઈએ તો સૌ પ્રથમ આમાંથી આવે છે સૌથી નાનું છે આપણે કોષો એટલે કે સૌ પ્રથમ આવશે પાંચ નંબર એટલે આપણને ઓપ્શનમાં અહીં એ અને સીમાં જોવા મળે છે કે કોષો કોષો સૌથી પ્રથમ આવે છે ત્યારબાદ આપણે જોવા જઈએ તો પેશીઓ આવે છે કોષો પછી આપણને પેશીઓ જોવા મળે છે પેશીઓ જોવા મળે છે તો બીજું આવે છે આપણે પેશીઓ એ આપણને બે ઓપ્શનમાં આપેલું છે ત્યારબાદ બે ઓપ્શનમાં એક પણ આવેલું છે પેશીઓ મળી અને પછી આવે છે જીવો જીવ આવે છે તો આ થયું ત્રીજું ત્યારબાદ આપણું આવે છે કે જીવો મળી અને ત્યારબાદ વસ્તી બને છે એટલે કે ઓપ્શન આપણને ત્રીજો મળે છે એટલે કે આમાં પણ આપણે ઓપ્શન સી આવે છે ત્રીજું બને છે એટલે એ નીકળી જાય છે એટલે આપણી પાસે ઓપ્શન એક જ વધે છે કે ઓપ્શન સી તો આપણો જવાબ આપણો સાચો બને છે ઓપ્શન સી તો પણ આપણે છેલ્લે સુધી જોઈ લઈએ કે વસ્તી થઈ ગયો વસ્તી વસ્તી પછી શું શું બને છે કે સમુદાયો સમુદાયો બને છે સમુદાયો પછી આવે છે સમુદાયો મળે અને ઇકોસિસ્ટમ બને છે ઇકોસિસ્ટમ બની અને લાસ્ટમાં આપણને બાયોમ્સ જોવા મળે છે તો આ રીતના આખું પ્રોટોપ્લાઝમાથી શરૂ થઈ અને ઇકોસિસ્ટમ નું જે સંગઠન છે તે આપણને જોવા મળે છે તો આ ક્રમ છે તે આપણે ખાસ યાદ રાખીશું સાથે એવું લાગે તો આપણે સ્ક્રીનશોટ પણ લઈ લેશું તો ઓપ્શન સી આપડો જવાબ છે પ્રશ્ન જોઈએ કે ભારતની લેટરાઈટ જમીન વિશે નીચેના વિધાનો તપાસો જમીન વિશે આપણે લેટેરા છે વિધાન ચાર આપેલા છે પેલું વિધાન છે કે તે સામાન્ય રીતે લાલ રંગની હોય છે બીજું છે કે નાઇટ્રોજન અને પોટાશ થી સમૃદ્ધ હોય છે ત્યારબાદ ત્રીજું છે કે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સારો વિકાસ થયો છે તેનો અને ઓપ્શન આપણને ચોથું વિધાન છે કે આ જમીનમાં સાબુદાણા અને કાજુની ઉપજ સારી થાય છે તો આ ચાર આપણા અહીં વિધાનો થયા તો આમાંથી કયો સાચો જવાબ હોઈ શકે તે આપણે જણાવવાનું છે આપણે બધા સાથે સાથે પણ વિચારતા જશું કે આપણને શું આ પ્રશ્નમાં લાગે છે શું જવાબ હોઈ શકે છે તે આપણે આપણી જાતે જ પ્રથમ વિચારવાની ટ્રાય આપણે કરવાની છે તો આપણને આમાં શું જવાબ લાગે છે આપણી રીતના તો લેટેરાઇડ જમીન વિશે જો આપણે વાત કરીએ તો આપણે પહેલું વિધાન છે કે તે સામાન્ય રીતે જે છે તે લાલ રંગની હોય છે જોવા મળે છે તો કે હા પેલું વિધાન જે છે તે આપણું સાચું છે ત્યારબાદ જોઈએ કે નાઇટ્રોજન અને પોટાશ સમૃદ્ધ હોય છે તો બીજું વિધાન છે તે ખોટું છે ત્યારબાદ જોઈએ કે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સારો વિકાસ થયો છે તો કે નહીં એ બાજુ આપણને અહીં જોવા મળતી નથી અને ત્યારબાદ છેલ્લું છે કે આ જમીનમાં સાબુદાણા અને કાજુની ઉપજ સારી થાય છે તો કાજુની ઉપજ જે છે તે આપણને ખૂબ સારા પ્રમાણમાં કાજુની એક અને એટલે કે ઓપ્શન બી ઓપ્શન બી આપણને સાચો જવાબ જોવા મળે છે આ આપણી માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે નીચેનામાંથી યોગ્ય વિધાન જે છે તે આપણે તપાસવાના છે કે ફોરેસ્ટ ની સ્થાપના તેલંગાણા રાજ્ય દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ કે ભારતમાં ભારત વિશ્વમાં રશિયા અને ચીન બાદ ત્રીજો દેશ બનશે જ્યાં આવા પ્રકારની યુનિવર્સિટી કરવામાં આવશે એટલે કે સ્થાપવામાં આવશે તો આપણા બે વિધાનો થયા તો આનો સાચો જવાબ શું છે તે આપણે જણાવવાનું છે તો પ્રશ્ન એકદમ ઈજી છે ઓપ્શન પણ આપેલા છે માત્ર એક માત્ર બે બંને કે એક પણ નહીં તો આપણને ખબર છે એમ જ કે આમાં જે જોઈએ તો કે ફોરેસ્ટ યુનિવર્સિટીની સ્થાપના તેલંગાણા રાજ્ય દ્વારા કરવામાં આવશે તો આ પ્રશ્ન જે વિધાન છે તે એકદમ સાચું છે કે ભારતમાં એકમાત્ર અને સૌથી પ્રથમ તેલંગાણા દ્વારા રાજ્યમાં સ્થાપના કરવામાં આવશે એટલે પહેલું વિધાન સાચું છે અને ભારતમાં પ્રથમ છે અને વિશ્વમાં જોવા જઈએ તો રશિયા અને ચીનમાં જ આપણને જોવા મળે છે અને આ બે બે દેશ બાદ આપણો ત્રીજો દેશ એવો છે કે જ્યાં આપણને ફોરેસ્ટ યુનિવર્સિટી આપણને જોવા મળે છે તો અહીં આપણો ઓપ્શન આવે છે ઓપ્શન ડી જવાબ તો આ ડી જે છે દ્વારા નીચેનામાંથી કયું મેગેઝીન બહાર પાડવામાં આવે છે એકદમ બીજી પ્રશ્ન છે તો કાએ કા આપણે જવાબ આપીશું તો આનો સાચો જવાબ આવે છે આપણો હોર્નબિલ અને બી એનએચ નું વડું ક્યાં આવેલું છે તે આપણે

પહેલું પહેલું જે છે તે વિધાન થયું અને ત્યારબાદ જોઈએ કે વટેશ્વર વન રાજ્યનું બાવીસમું સાંસ્કૃતિક વન અને સુરેન્દ્રનગરનું બીજું સાંસ્કૃતિક વન છે તો આમાંથી કયું વિધાન સાચું છે કયા વિધાનો સાચા છે તે આપણે જણાવવાનું છે તો આમાં ઘણી વખત ઘણા લોકો માર ખાઈ જતા હોય છે અને ખાઈ જશે તો પહેલું વિધાન આપણે જોઈએ પહેલો પ્રશ્ન આપણે ઓપ્શન જોઈએ તો માત્ર એક માત્ર બે કે એક અને બે કે એક વન મહોત્સવ હતો તે આપણે ગોતીશું તો એ બાને આપણે કેટલામાં વન મહોત્સવ હતો ગુજરાતનો કેટલા હતો કેટલામો વન હતું તે પણ આપણે બધું સાથે વાંચશું તેથી આપણે કેટલામાં વન મહોત્સવ હતો તે આપણે હાથે જ ગોતવાનું છે ત્યારબાદ જોઈએ કે વટેશ્વર વન રાજ્યનું બાવીસમું સાંસ્કૃતિક વન આપણને બીજો પ્રશ્નનો જવાબ અહીંયા મળી ગયો કે કેટલામાં ગુજરાતનું વન કે બાવીસમું હતું તો આ પ્રશ્ન તો સાચો છે વિધાન સાચું છે અને સુરેન્દ્રનગરનું બીજું સાંસ્કૃતિક વન આ જે છે તે છે કે દૂધરેજમાં આવેલું છે તો આ બીજું વિધાન સાચું છે એટલે આપણું માત્ર બે છે એટલે કે ઓપ્શન બી જે છે તે આપણો સાચો જવાબ છે તો આપણે કેટલામાં વન મહોત્સવ આવડો હતો તે આપણે ખાસ આપણે જોઈ લેશું જેનાથી આપણે સાંસ્કૃતિક વનનો જે ટોપિક છે તે પણ આપણે કવર થઈ જાય છે અને તેમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન તો સો ટકા ગેરંટી સાથે આપણો હશે હશે અને હશે અને દર વખતે હોય છે આગળ પ્રશ્નો ખોલી અને જોઈ લેવાની છૂટ છે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે એકદમ ઈઝી પ્રશ્ન છે કે ડોક્ટર આર વાસુદેવન જ્ઞાની સિંહ જાદવ મોલાઈ પાયંગ કે રાજેન્દ્રસિંહ તો આમાં આપણો જવાબ આવે છે ઓપ્શન સી કે જાદવ મોલાય તરીકે ઓળખવામાં આવે છે કિલોમીટર કે પાણીની ઘનતા એકદમ ઈજી પ્રશ્ન પણ આપણે ગણી શકાય તો એક બે આપણે આવા પણ પ્રશ્નો વચ્ચે નાખેલા છે કે જેનાથી આપણને જે છે તે અઘરું અઘરું નીકળું ન લાગે એક બે પ્રશ્નો વચ્ચે વૃદ્ધિમાપક સાધનને કેસ્કો કહેવામાં આવે છે તો આ કેસકો છે તેની શોધ કોને કરી હતી સુભાષચંદ્ર બોઝ અખિલેશ સ્વામી જગદીશ ચંદ્ર બોઝ કે રાહુલ કુમાર સિન્હા નોટ રાહુલ ગાંધી તો આમાં પણ આપણને ખબર છે એમ કે આનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી તો આમાં સાચો જવાબ આવે છે ઓપ્શન સી કે ચંદ્ર બોઝ દ્વારા શોધ કરવામાં આવી હતી આપણે પ્રશ્ન જોઈએ કે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો હેઠળ નીચેનામાંથી શેની રચના કરવામાં આવી હતી કે આમાંથી આપણું જે છે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ તેની તેના હેઠળ કોની સ્થાપના કરવામાં આવી હતી તે આપણે જણાવવાનું છે નીચે આપણને ઓપ્શન આપેલા છે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી નેશનલ જળ વિકાસ ઓથોરિટી રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી કે સેન્ટ્રલ વોટર કમિશન તો આ પણ આપણે જોઈએ કે આનો જવાબ આપણને શું લાગે છે શું હોઈ શકે તો આપણી માટે આ પ્રશ્ન થોડોક નવો છે તો આનો જવાબ આપણે આવે છે સાચો ઓપ્શન એ કે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી તો તેની રચના જે છે તે પર્યાવરણ અધિનિયમ ઓગણીસો છ્યાસી હેઠળ કરવામાં આવી હતી ત્યારબાદ આપણા જે પ્રશ્નો છે તે અહીં પર્યાવરણના પ્રશ્નોની જે સિરીઝ છે તે આપણે અહીં પૂરી થાય છે અને આ જો વિડીયો છે આના જે પ્રશ્નો છે તે આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે અને આપણે બધા જ ટૉપિક આ જે પ્રશ્નો છે તેમાંથી સંપૂર્ણ કરવાની પણ આપણે પ્રયત્ન કરેલો છે તેથી આ જે બધા ટૉપિક છે તેને રિલેટેડ જે વસ્તુઓ આવતી હોય છે સાથે આપણે જે કોમેન્ટમાં જણાવવાનું પણ કીધું છે તે પણ આપણે સાથે જોતા જઈશું જેનાથી આપણો પાયો જે છે તે પાકો થતો જાય અને જે બીજો ટૉપિકમાં આપણે જઈએ છીએ તો તે પણ આપણને ખાસ યાદ રહેતું રહેતે અને જો તમને સાથે વિડીયો ગમતો હોય અને સાથે અમારા બીજા જે વિડીયો મૂકે છે તે પણ આપણને ગમતા હોય તો સાથે લાઈક કરતા રહેજો અને સાથે જો તમારા વનરક્ષકની તૈયારી કરતા મિત્રો હોય અથવા તમારા જે ગ્રુપ છે તેમાં પણ શેર કરતા રહેજો અને ગમે તો લાઇક કરી અને શેર કરજો આ રીતના અને આપણે કરંટ અફેર્સનો ગયા મહિનાનો વિડીયો હમણાં ટૂંક સમયમાં ત્રણ ચાર દિવસમાં આપણે અપલોડ કરીએ છીએ તો તે પણ આપણે જોવાનું ભૂલતા નહીં સાથે આપણે વનરક્ષક સિરીઝ ચાલુ છે તેના પ્રશ્નો પણ તેના આપણે જે છે વિડીયો તે પણ આપણે જોવાનું ભૂલશું નહીં તો મળીએ જલ્દીથી એક નાના એવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ